હેલો, નમસ્કાર. અનસલિડ ફૂડ્સના કિચનમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે સરગવાનું બેસનવાળું શાક બનાવી રહ્યા છીએ. સરગવાનું શાક બનાવવા માટે અહીં મેં થોડો જાડો અને શીંગવાળો 250 ગ્રામ તાજો સરગવો લીધો છે. સૌથી પહેલાં પાણીથી તેને બરોબર સાફ કરી લેવાનો અને આ રીતે વચ્ચેથી કટ મારી અને તેના રેસા કાઢી લેવાના છે. સરગવો થોડોક જાડો અને દળવાળો લેવાનો, તો બાફ્યા પછી તેનો માવો ખૂબ સરસ તૈયાર થશે. તો તમે ટુકડા કરતા જશો અને રેસા કાઢતા જશો, એ બંને કામ સાથે થઈ જશે. તો આ રીતે સરગવાના રેસા કાઢી લેવાના જે હાડ હોય છે તે, અને લગભગ 3 ઇંચ જેટલા કાપા મૂકી અને તેના ટુકડા કરી લઈએ. તો આ રીતે બધો જ સરગવો કાપીને તૈયાર કરી લઈએ. સરગવો અનેક પ્રકારના ઔષધીય ગુણો ધરાવે છે અને તમે જ્યારે તેને બેસનમાં મિક્સ કરીને શાક બનાવો છો ત્યારે તેની ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ જ વધી જાય છે. આ શાક ખૂબ જ હેલ્ધી બને છે અને ટેસ્ટમાં પણ તે ખૂબ જ સરસ લાગે છે. તો સરગવાના રેસા કાઢીને મેં ટુકડા કરી લીધા છે. હવે આપણે તેને બાફી લઈએ. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને એક વાસણમાં પાણી ઉકળવા મૂકીએ અને લગભગ સરગવો બરોબર ડૂબે તેટલું પાણી લેવાનું છે. હવે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખીએ, જેથી સરગવાનો કલર ખૂબ જ સરસ તૈયાર થશે. અને પાણી થોડું ગરમ થાય એટલે તેમાં સરગવો એડ કરી દઈએ. લગભગ 5-7 મિનિટ માટે સરગવાને હવે આપણે બોઇલ થવા દઈશું. હવે લગભગ 6-7 મિનિટ થઈ ગઈ છે અને સરગવાને આપણે ચેક કરી લઈએ. તો આ રીતે તેની શીંગ ઇઝીલી તૂટી જાય તો સમજી લેવાનું કે સરગવો બફાઈ ગયો છે. અને ગેસને હવે આપણે બંધ કરી દઈએ. અહીં સરગવાને તમારે પીવાના ચોખ્ખા પાણીથી જ બોઇલ કરવાનો છે અને સરગવો બફાઈ જાય પછી આ પાણી ફેંકી નથી દેવાનું. આ જ પાણીથી આપણે શાક બનાવીશું. હવે આપણે બેસનનું બેટર તૈયાર કરી લઈએ. તો મેં 1/2 લિટર જેટલી મોળી છાસ લીધી છે. તમે અહીંયા દહીં અને પાણી પણ મિક્સ કરી શકો છો. તેમાં લગભગ 100 ગ્રામ જેટલું બેસન એડ કરીએ. આ 100 ગ્રામનું માપ છે. હવે એક બ્લેન્ડર કે પછી હેન્ડ બ્લેન્ડરની મદદથી લમ્સ બિલકુલ ના રહે એ રીતે આને મિક્સ કરી લઈએ. તો બેટરને આ રીતે આપણે એકદમ રની કન્સિસ્ટન્સીમાં રાખવાનું છે અને આપણે શાક બનાવીશું એટલે થોડું ઘટ્ટ થઈ જશે. હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને એક કઢાઈમાં લગભગ 4-1 ટેબલસ્પૂન જેટલું 50 ગ્રામ શીંગ તેલને ગરમ કરવા મૂકીએ. અને તેલ ગરમ થાય એટલે તેમાં અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલા રાઈ અને જીરું મિક્સ કર્યા છે તેને એડ કરીએ. 2 સૂકા લાલ મરચાં, તજ લવિંગ પણ એડ કરીએ જેનાથી શાકમાં ખૂબ જ સરસ સ્મેલ આવશે. મીઠો લીમડો એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. અને અહીં મેં 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે. તેને 1 મિનિટ માટે સ્ટર કરી લઈએ. અને આ બધું સરસ રીતે સ્ટર થઈ ગયું છે. તો હવે વઘારમાં જ આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીએ, જેનાથી શાકનો કલર ખૂબ જ સરસ તૈયાર થશે. હવે બાફીને રાખેલું સરગવો પણ એડ કરી દઈએ. આયુર્વેદના મત પ્રમાણે આર્થરાઇટિસના દર્દીઓ હોય તેના માટે સરગવો ખૂબ જ લાભદાયક છે. સરગવો વાયુ, પિત્ત અને કફ એ 3 પ્રકૃતિને શાંત કરે છે, મટાડે છે. અને એનો એક સ્પેશિયલ ગુણ છે સોજા મટાડવાનો. તો આ રીતે સરગવાને સરસ રીતે વઘારમાં મિક્સ કરી લીધો છે અને હવે શું કરવાનું છે કે આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું છે છાસ અને બેસનનું તેને એડ કરી દઈએ. એકવાર હલાવીને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ.
તો હવે શાકમાં આપણે મસાલા મિક્સ કરી લઈએ. મીઠું સ્વાદ પ્રમાણે મેં અહીં 1 ટીસ્પૂન જેટલું નાખ્યું છે અને લગભગ 2 ટીસ્પૂન જેટલી હું ખાંડ એડ કરી રહી છું. આ શાક થોડું ખટમીઠું હોય તો સારું લાગે છે. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીએ અને આ બધું હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે લગભગ 8 થી 10 મિનિટ માટે આપણે શાકને ચડવા દેવાનું છે. આ બેસન એકદમ ઘટ્ટ થઈ જશે એટલે આપણે જે સરગવો બાફેલું તે પાણી રાખેલું છે તે પણ એડ કરી દઈએ. ફરી એકવાર સરસ રીતે મિક્સ કરી લઈએ. તો હવે શાકને લીડ નાખી અને લગભગ 8 થી 10 મિનિટ માટે આપણે કૂક થવા દઈએ. તો હું કવર કરી લઉં છું. વચ્ચે એકવાર 2-3 મિનિટ પછી આપણે ચેક કરીશું. 3 મિનિટ પછી એકવાર ખોલીને ચેક કરી લઈએ, એકવાર હલાવી લઈએ જેથી સરગવો નીચે ચોંટતો નથી કે શાક એકદમ પાણી વગરનું જાડું થઈ ગયું હોય તો અહીંયા તમે પાણી કે છાશ એડ કરી શકો છો. શાકને હજી આપણે 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈએ. તો હું ફરી લીડ ઢાંકી દઉં છું. લગભગ 5-1 મિનિટ પછી શાકને આપણે ચેક કરીએ. તો શાક સરસ રીતે ચડી ગયું છે અને બેસન પણ ઘટ્ટ થઈ ગયું છે. આપણને પરફેક્ટ આ જ કન્સિસ્ટન્સી જોઈએ છે. ગેસ બંધ કર્યા પછી પણ હજી શાક થોડું ઘટ્ટ થશે. હવે ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈએ. રેસીપીમાં વપરાતા ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. તો હવે આપણું સરગવા અને બેસનનું શાક તૈયાર છે. ગેસને બંધ કરી દઈએ અને ગરમા ગરમ શાકને સર્વ કરીએ. આ શાકને તમે રોટી, પરોઠા કે પછી રાઈસ સાથે સર્વ કરી શકો છો. ટેસ્ટમાં તે ખૂબ જ સરસ લાગે છે. જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો બીજી આવી અનેક રેસીપીઝ જોવા માટે ચેનલ અનસલી ફૂડને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી ચોક્કસ મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.